વિષય ગુજરાતી ધોરણ પાંચ કાવ્ય ચૌદ ઉડે રેગુલાલ કવિ પરિચય નામ શ્રી નટવર પટેલ જન્મ સત્તર અગિયાર ઓગણીસો પચાસ જન્મસ્થળ કાંસવા તાલુકો કડી જિલ્લો મહેસાણા કવિ શ્રી નટવર વ્યવસાય શિક્ષક હતા ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવેલી એચ કે પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા ઉડેરેગુલાલ કાવ્યમાં કવિએ જુદા જુદા ઉત્સવ પૈકી હોળી ધૂળેટી ઉજવણીના પ્રસંગનું સુંદર રીતે વર્ણન કર્યું છે હવે આપણે કાવ્યની સમજૂતી કરીશું ઘેરૈયાની આવી ટોળી ઉડેરે ગુલાલ ચાલો પૈસા આજે હોળી ઉડે રે ગુલાલ તો બાળ મિત્રો હોળી ધોળેટીનો દિવસ કોઈપણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર ગુલાલથી સૌને સમાન રીતે રંગી દે છે તેથી સૌ નખરા છોડી આજનો દિવસ ભરપૂર આનંદથી માણી લો બીજી પંક્તિની સમજૂતી જોશું રંગભપરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રેગુલાલ લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓનું ટોળું આજે રંગોથી ભરેલી પિચકારીઓ ભરી લાવ્યા છે અને આજે ઘેરૈયાઓના આ ટોળાથી બચવા માટે જે દોડી ગયા તે પૈસા આપવામાં અને રંગવામાંથી બચી ગયા છે હવે મિત્રો આગળની પંક્તિની સમજૂતી મેળવીશું કાકાની ઉછાળી ટોપી ઉડે રેગુલાલ ટોળાએ મરજાદા લોપી ઉડે રે ગુલાલ લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓના ટોળાઓ તો આજે મર્યાદાનો ભંગ કરીને કાકાની ટોપીઓ ઉછાળવા માંડ્યા છે ત્યારબાદની પંક્તિ સમજીશું ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાલ મળતા લાગો વતી આગે ઉડે રે ગુલાલ તો મિત્રો અહીંયા કહે છે કે આજે હોળી ધૂળેટીનો દિવસ છે તેથી ઘેરૈયાઓના ટોળાઓ આજે ખજૂર ધાણી ચડા શ્રીફળ વગેરે હકથી માંગતા માંગતા આગળ વધી રહ્યા છે ભાભીની ભીંછી ચુંદલડી ઉડે રે ગુલાલ કાકાની રંગી ધોતલડી ઉડે રે ગુલાલ ત્યારબાદની પંક્તિમાં કહેવા માંગે છે કે ઘેરૈયાઓના ટોળાએ આજે ભાભીની ચૂંદડી અને કાકાની ધોતી રંગથી રગદોડી દીધી છે રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ તો આ પંક્તિમાં એમ કહેવા માંગે છે કે હોળી ધૂળેટીનો દિવસ કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર ગુલાલથી સૌને સમાન રીતે રંગી દે છે તેથી સૌ નખરા છોડી આજનો દિવસ ભરપૂર આનંદથી માણી લ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં વર્ણ ધરાવતા શબ્દો આપ્યા છે તે જુઓ અને વાંચો તો પહેલો છે દિન દિન એટલે દિવસ બીજો દિન એટલે ગરીબ ત્યારબાદ છે પાણી એટલે હાથ બીજો પાણી છે જળ ધૂની એટલે નદી ત્યારબાદ આપેલો છે શબ્દ ધુની એટલે તરંગી ત્યારબાદનો શબ્દ પૂર એટલે કે નગર બીજો પૂર એટલે જલ સંકટ ત્યારબાદ ત્રીજો શબ્દ છે અહીં એટલે શાપ બીજો અહીં એટલે કે અહીંયા આ સ્થળે ત્યારબાદનો શબ્દ છે નાસ્તો એટલે કે હળવો ખોરાક ત્યારબાદનો શબ્દ નાસ્તો એટલે ભાગતો ગુણ એટલે કે વિશેષતા ત્યારબાદનો શબ્દ ગુણ એટલે કે થેલો મા એટલે માતા અને માં એટલે કે અંદર એટલે કે અહીં વર્ણ સમાન છે પણ તેના શબ્દમાં અર્થ અલગ અલગ થઈ રહ્યો છે તો અહીં તમે વર્ણ સામે ધરાવતા શબ્દો સ્પષ્ટ થઈ ગયા હશે ધન્યવાદ મિત્રો